નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હુલાણી ચિરાગ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. હવે મિત્રો, ધોરણ 6 વિષય વિજ્ઞાન અને એની અંદર ચેપ્ટર નંબર 2 એટલે કે આહારના ઘટકો અને ભાગ નંબર છે મિત્રો આપણો 4. હવે મિત્રો, આપણે જેમ ભાગ 3ની અંદર ચર્ચા કરી ચૂક્યા કે આપણા આહારની અંદર જે પોષક દ્રવ્યો આવેલા હોય છે, જેવા કે કાર્બોદિત છે, ચરબી છે, પ્રોટીન છે, વિટામિન છે, ખનિજ ક્ષાર છે, તો આ બધા પોષક દ્રવ્યોનું આપણે પરીક્ષણ જોવાનું છે. તો ભાગ 3ની અંદર મિત્રો આપણે કાર્બોદિત અને પ્રોટીનનું પરીક્ષણ કઈ રીતે કરવું એના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો હવે મિત્રો, ભાગ 4ની અંદર આપણે ચરબી માટેનું પરીક્ષણ એના વિશેની આપણે ચર્ચા કરવાની છે. તો ચાલો જોઈએ મિત્રો આપણે ચરબી માટેનું પરીક્ષણ કે જે તમને પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 11ની ઉપર આપેલું છે. કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર. તો એની અંદર આપણે કાર્બોદિત અને પ્રોટીનનું પરીક્ષણ ભાગ 3ની અંદર જોઈ ચૂક્યા છીએ અને હવે મિત્રો આ ભાગની અંદર આપણે ચરબીનું પરીક્ષણ જોવાનું છે. ચરબી માટેનું પરીક્ષણ એટલે કે તેની ટેસ્ટ. ચરબી માટેનું પરીક્ષણ. તો ચાલો જોઈએ મિત્રો કે ખાદ્ય સામગ્રીની અલ્પ માત્રા લો. શેની જરૂર પડશે મિત્રો ચરબીના પરીક્ષણ કરવા માટે? કોઈ પણ ખાદ્ય સામગ્રી, કોઈ પણ વાનગી, પણ એની અલ્પ માત્રા એટલે કે થોડીક જ માત્રાની અંદર આપણે ખાદ્ય સામગ્રી લેવાની છે. તો લખીએ મિત્રો કે ખાદ્ય સામગ્રીની અલ્પ માત્રા ખાદ્ય સામગ્રીની અલ્પ માત્રા. હવે મિત્રો તેને એક કાગળમાં વેટીને છૂંદો, એટલે કે કોઈ એક કાગળના ભાગ ઉપર લઈ અને આ ખાદ્ય સામગ્રીને તમે પાવડર જેવી રીતે છૂંદો. બરાબર, આપણે જેમ પાવડર બનાવતા હોય એ રીતે ઉપર આપણે મારી અને તેને પાવડર બનાવવાનો પ્રયત્ન કરીએ અથવા તો એને છૂંદીએ. હવે મિત્રો ધ્યાન રાખો કે કાગળ ફાટી ન જાય. હવે જ્યારે તમે આ ખાદ્ય સામગ્રીને કાગળની અંદર લઈ અને જ્યારે છૂંદતા હોય છો ત્યારે તમારે એ ધ્યાન રાખવાનું કે એ કાગળ ફાટી જવો ન જોઈએ. હવે કાગળને ખોલીને સીધો કરો તથા ધ્યાનપૂર્વક જુઓ. શું કરવાનું મિત્રો? એ કાગળને ખોલી અને તમારે એને ધ્યાનપૂર્વક જોવાનો. તો આપણે ઉદાહરણ તરીકે લઈએ મગફળી. શું લેશું મિત્રો? મગફળી. હવે આ મગફળીના દાણાને તમે કાગળના કોઈ ટુકડા ઉપર રાખી અને કાગળ ઉપર પાથરી અને તેને તમારે છૂંદવાનો પ્રયત્ન કરવાનો છે. મગફળીને કાગળમાં લઈ અને તેને. હવે છૂંદતી વખતે મિત્રો તમારે ધ્યાન રાખવાનું કે એ કાગળ ફાટી જવો ન જોઈએ. શું ન થવું જોઈએ? કાગળ ન ફાટી જવો જોઈએ. તો હવે મિત્રો મગફળીને તમે કાગળની અંદર લઈ અને છૂંદશો, ત્યાર પછી તમે એ કાગળને ખોલી અને ધ્યાનપૂર્વક જોશો તો એ કાગળની અંદર તમને ધબ્બા જોવા મળશે. શું જોવા મળશે મિત્રો? તમને તૈલી પદાર્થ જેવા ધબ્બા જોવા મળે છે, કાળા ડાઘા જોવા મળે છે. તો કાગળને પ્રકાશની સામે લાવો. શું કરવાનું મિત્રો? એ કાગળને તમારે પ્રકાશ આવતો હોય એની સામે લાવો. તો શું તમને ધબ્બામાંથી પસાર થઈને આવતો ધૂંધળો પ્રકાશ દેખાય છે? તો આપણને એવું લાગશે મિત્રો કે એ કાગળની અંદર જે ધબ્બો છે એ ધબ્બામાંથી પ્રકાશ જે પસાર થાય છે
કેવો હોય છે મિત્રો? ધૂંધળો હોય છે. કેવો? ધૂંધળો હોય છે. તો કાગળ પ્રકાર, કાગળ પર તેલના ડાઘા એ શેની હાજરી દર્શાવે છે મિત્રો? તો કે ચરબીની હાજરી દર્શાવે છે. કાગળ પર જે તેલના ડાઘા જોવા મળે છે તે ચરબીની હાજરી દર્શાવે છે. શું દર્શાવે છે મિત્રો? આપણને જે કાગળની અંદર ડાઘા જોવા મળ્યા છે એ ડાઘા ચરબીની હાજરી દર્શાવે છે. એટલે કે એવું કહેવા માંગે છે કે એ પદાર્થની અંદર, એ ખાદ્ય સામગ્રીની અંદર શું હાજર હોય છે? તો કે ચરબી હાજર હોય છે. અને ચરબીને બીજું નામ એટલે કે લિપિડ દ્વારા પણ ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે મિત્રો? લિપિડ પણ કહેવામાં આવે છે. તો ખાદ્ય પદાર્થ એટલે કે ખાદ્ય પદાર્થમાં ક્યારેક પાણીની હાજરી પણ હોઈ શકે છે. કોઈ એવા ખાદ્ય પદાર્થ હોય મિત્રો તો એની અંદર પાણીની પણ સાથે સાથે હાજરી હોઈ શકે છે. તો આ સ્થિતિમાં આ પદાર્થને કાગળ પર ધીમે ધીમે ઘસો તથા થોડા સમય માટે કાગળને સૂકવી દો. હવે આવી રીતે જ્યારે થાય, એવી પરિસ્થિતિ ત્યારે થાય કે એ પદાર્થની અંદર પાણી પણ હોઈ શકે છે, તો ત્યારે શું કરવાનું? તો ત્યારે એ કાગળને થોડો સમય સૂકવવા દેવાનું. સૂકવવા દેવામાં આવશે એટલે શું થશે? જે પાણી છે એ મિત્રો પાણીનું બાષ્પીભવન થઈ જશે. હવે ત્યારબાદ કાગળ પર તેલના ડાઘા ઉપસ્થિત ન હોય તો તે ખ્યાલ આવે છે કે ખાદ્ય પદાર્થમાં ચરબી ગેરહાજર છે. હવે તમે સૂકવ્યા બાદ જો તમને એ કાગળ ઉપર તેલના ડાઘા જોવા ન મળે તો એનો મતલબ એવો કે એ કાગળ, એ પદાર્થની અંદર ચરબી છે એ ગેરહાજર છે. એટલે કે ચરબીની હાજરી એ પદાર્થની અંદર નથી. તો આ પરીક્ષણ શું દર્શાવે છે? તો શું ચરબી, પ્રોટીન તથા સ્ટાર્ચ એ બધા જ ખાદ્ય પદાર્થોમાં હાજર હોય છે? બરોબર મિત્રો. શું ચરબી છે, પ્રોટીન છે, સ્ટાર્ચ છે એટલે કે કાર્બોદિત? તો આ ત્રણની આપણે પરીક્ષણ જોયું. તો આ ત્રણ છે બરોબર, સ્ટાર્ચ છે, પ્રોટીન છે કે પછી ચરબી છે. તો આ ત્રણે ત્રણ પોષક દ્રવ્યો શું બધા જ પોષક દ્રવ્યોની, બધા જ ખાદ્ય પદાર્થોની અંદર હાજર હશે? શું કોઈ એક ખાદ્ય પદાર્થમાં એક કરતા વધુ પોષક દ્રવ્યો હાજર હોય છે? તો શું તમને કોઈ એવો ખાદ્ય પદાર્થ મળ્યો કે જેમાં આમાંથી કોઈ પણ પોષક દ્રવ્ય હાજર ન હોય? એવો કોઈ તમને ખાદ્ય પદાર્થ મળ્યો મિત્રો કે એની અંદર એક પણ પોષક દ્રવ્ય ન હોય? તો આપણે ત્રણ પોષક દ્રવ્યો એટલે કે કાર્બોદિત, પ્રોટીન તથા ચરબી માટે ખાદ્ય પદાર્થોનું પરીક્ષણ કર્યું. હવે વિટામિન તથા ખનિજ સાર જેવા અન્ય પોષક દ્રવ્યો પણ આપણા વિભિન્ન ખાદ્ય પદાર્થોમાં હાજર હોય છે. હવે મિત્રો આપણે સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબીનું તો પરીક્ષણ જોયું એટલે કે ખાદ્ય સામગ્રીનું પરીક્ષણ કરી અને આ ત્રણ વસ્તુ તો આપણે જોઈ, પરંતુ બીજા કેટલાક પોષક દ્રવ્યો જેવા કે વિટામિન છે, ખનિજ સાર છે, શું એની પણ હાજરી આ ખાદ્ય પદાર્થોની અંદર હોય છે કે નથી હોતી એના વિશે ચર્ચા કરીશું. તો આ બધા જ પોષક દ્રવ્યોની આપણે શા માટે આવશ્યકતા રહેલી હોય છે? શું મિત્રો આ બધા પોષક દ્રવ્યો છે, કાર્બોદિત છે, પ્રોટીન છે, ચરબી છે, વિટામિન, ખનિજ સાર, આ બધા જ પોષક દ્રવ્યોની આપણે શું જરૂર હોય છે એટલે કે આપણા શરીરની અંદર શું એની આવશ્યકતા રહેલી હોય છે એ આપણે ટોપિક નંબર 2.2 ની અંદર જોશું. પરંતુ ત્યાર પહેલા આપણે કોષ્ટક નંબર 2.2 જે તમને પેજ નંબર 10 ઉપર આપેલું છે કે ખાદ્ય પદાર્થોમાં હાજર પોષક તત્વો એટલે કે કયા ખાદ્ય પદાર્થની અંદર કયો પોષક દ્રવ્ય હાજર છે એના વિશેનું આ કોષ્ટક તમને આપેલું છે. તો ચાલો જોઈએ મિત્રો આપણે કોષ્ટક નંબર 2.2. કોષ્ટક નંબર 2.2 એટલે કે કયા ખાદ્ય પદાર્થની અંદર કયા પ્રકારનો પોષક દ્રવ્ય આવેલો છે એટલે કે સ્ટાર્ચ આવેલો છે, પ્રોટીન આવેલો છે કે ચરબી આવેલો છે એના વિશેનું આ કોષ્ટક છે. તો ચાલો જોઈએ મિત્રો સૌ પ્રથમનું પહેલું ઉદાહરણ કે કાચા બટાટા. તો કાચા બટાટા હોય તો કાચા બટાટાની અંદર કયું પોષક દ્રવ્ય આવેલું હોય?
સ્ટાર્ચ આવેલું હોય, પ્રોટીન આવેલું હોય કે ચરબી આવેલું હોય. જે આપણે ભાગ 3 ની અંદર જ્યારે આપણે સ્ટાર્ચનું પરીક્ષણ કરતા હતા ત્યારે આપણે બટેકાનું ઉદાહરણ જોયું હતું, અને એ પણ આપણે શું મળ્યું હતું, તો કે સ્ટાર્ચ, તો કે કાચા બટેટાની અંદર શું રહેલું હોય છે, સ્ટાર્ચ રહેલો હોય છે. ત્યાર પછી બીજું ઉદાહરણ છે કે દૂધ. દૂધની અંદર આ 3 માંથી કયું પોષક દ્રવ્ય હાજર હશે, તો કે દૂધની અંદર આ 3 માંથી પ્રોટીન છે એ પ્રોટીનની અંદર હશે. ત્યાર પછી છે મગફળી. તો મગફળીની અંદર આ 3 માંથી કયું પોષક દ્રવ્ય હાજર હશે, તો કે મગફળીની અંદર અત્યારે આપણે જોયું કે ચરબીનું પરીક્ષણ, અને એની અંદર આપણે ઉદાહરણ લીધું હતું મગફળી. તો મગફળીની અંદર શું મળ્યું આપને, ચરબી, એની અંદર ચરબીની હાજરી હોય છે. હવે ત્યાર પછી છે મિત્રો કે ચોખાનો લોટ. હવે ચોખાના લોટની અંદર આ 3 માંથી કયું પોષક દ્રવ્ય હાજર હશે, તો કે ચોખાના લોટની અંદર 3 માંથી આ સ્ટાર્ચ છે એ હાજર હશે. શું હાજર હશે મિત્રો, સ્ટાર્ચ હાજર હશે. ત્યાર પછી છે રાંધેલા ચોખા. શું છે મિત્રો, રાંધેલા ચોખા. હવે ચોખાનો લોટ હોય કે રાંધેલા ચોખા હોય એની અંદર શું હાજર હોય મિત્રો, તો કે સ્ટાર્ચ હાજર હોય છે. શું હાજર હોય છે, સ્ટાર્ચ હાજર હોય છે. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે સૂકું નારિયેળ. જે કેવો પદાર્થ છે, તેલી પદાર્થ છે, જેમાંથી આપણે શું મળવામાં આવે છે, નારિયેળનું તેલ મેળવવામાં આવે છે. તો તેલી પદાર્થ આપણે આગળ જોયો કે મગફળી, એ પણ કેવો હતો, તેલી પદાર્થ, એમાંથી આપણે શું મળ્યું, તો કે ચરબી મળી. તો એવી જ રીતે નારિયેળની અંદર આપણને શું મળશે મિત્રો, તો કે ચરબી મળે છે. સૂકું નારિયેળ હોય એની અંદરથી શું મળશે મિત્રો, તો કે આપણને ચરબી મળશે. ત્યાર પછી આગળ જોઈએ મિત્રો કે ચણાનો લોટ. હવે ચણાના લોટની અંદર કયું પોષક દ્રવ્ય હાજર હશે, તો કે ચણાના લોટની અંદર આપણે પ્રોટીન છે એ પ્રોટીનની હાજરી એની અંદર હશે. શું હશે મિત્રો, તો કે ચણાના લોટની અંદર પ્રોટીનની હાજરી જોવા મળશે. ત્યારબાદ છે મિત્રો કે કોઈ પણ પ્રકારના શાકભાજીનો ટુકડો, કોઈ પણ શાકભાજી હોય એનો ટુકડો અથવા તો કોઈ પણ શાકભાજી, તો શાકભાજીની અંદર કયું પોષક દ્રવ્ય હશે મિત્રો, તો કે શાકભાજીની અંદર તમને સ્ટાર્ચ જોવા મળશે. શું જોવા મળશે મિત્રો, સ્ટાર્ચ જોવા મળશે. ત્યાર પહેલા આપણે એક જોયું કે રાંધેલી દાળ. રાંધેલી દાળની અંદર શું હોય મિત્રો, તો કે રાંધેલી દાળની અંદર આપણને પ્રોટીન જોવા મળે છે. શું જોવા મળે છે મિત્રો, તો કે પ્રોટીન જોવા મળે છે. ત્યારબાદ છે કોઈ પણ ફળનો ટુકડો, એટલે કે કોઈ પણ પ્રકારનું ફળ હોય એ ફળની અંદર કયું પોષક દ્રવ્ય હાજર હશે મિત્રો, તો કે ફળની અંદર સ્ટાર્ચ હાજર રહેલો હશે. શું હશે, સ્ટાર્ચ રહેલો હશે. અને લાસ્ટ વન છેલ્લું છે મિત્રો કે બાફેલું ઈંડું. બાફેલા ઈંડાની અંદર શું જોવા મળશે મિત્રો, તો કે બાફેલા ઈંડાની અંદર તમને પ્રોટીન નામનો પોષક દ્રવ્ય જોવા મળે છે. શું જોવા મળે છે મિત્રો, પ્રોટીન તમને જોવા મળે છે. તો અત્યારે મિત્રો આ ભાગ 4 ની અંદર આપણે જોયું કે ચરબી માટેનું પરીક્ષણ, ચરબીનું પરીક્ષણ કઈ રીતે કરવું, અને કયા ખાદ્ય પદાર્થની અંદર કયા પ્રકારનો પોષક દ્રવ્યો રહેલો છે તેની માટે પણ આપણે ચર્ચા કરી. તો આ કોષ્ટક 2.2 છે મિત્રો, એ તમારે હોમવર્કની અંદર ફરજિયાત લખવાનું છે. અને ચરબી માટેનું પરીક્ષણ જે આપણે ટોપિક જોઈ ગયા મિત્રો, એ ટોપિક પણ તમારે એક વખત લખવાનો રહેશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અસ્તુ.